કલાઓની અંદર આ પાઠમાં બોર્ડે આમ તો ત્રણ ગુણ ફાળવેલા છે, પણ સૌથી અગત્યનો પાઠ ગણાવી શકાય અને ખૂબ જ સુંદર અને મહત્ત્વનો પાઠ છે. એટલે આ બે કલાઓની આ પાઠની અંદર આપણે વાત કરીએ તો હસ્ત એટલે હાથની કલા, હાથ દ્વારા જે વસ્તુઓ કે કલા નિર્માણ પામેલી છે, અને બીજી છે લલિત કલાઓ, સંગીત નૃત્ય એ બધી લલિત કલાઓમાં આવે છે. તો એ બે વસ્તુ આપણે આમાંથી લેવાની છે. હવે ભારતનો સાંસ્કૃતિક વારસો એટલો સમૃદ્ધ છે કે વૈવિધ્યસભર છે કે દુનિયાની અંદર આ સાંસ્કૃતિક વારસાની ગણના થાય છે, કે દરેક વ્યક્તિ એનાથી આકર્ષાય છે. દેશ વિદેશના લોકો આપણી આ કલા જોવા જાણવા માટે એ ખૂબ જ ઉત્સુક છે. તો ભારતમાં ભૌતિક અને બીજું છે જૈવિક આવા વારસાના બે પ્રકારો પાડવામાં આવે છે, કે વારસાના બે સ્વરૂપે આપણે જોવા મળે છે. હવે પહેલું જોઈએ તો જૈવિક વારસો કોને કહેવાય, તો કે કોઈ પણ બાળકને પોતાના માતા પિતા તરફથી જે કંઈ શારીરિક અને માનસિક લક્ષણો વારસામાં મળે છે તેને કહેવાય જૈવિક વારસો. આ ઉપરાંત બીજો પ્રકાર છે જે છે ભૌતિક વારસો, દાખલા તરીકે ઘર, મિલકત, જમીન, આ જે બધી બાબત છે એ જાગીર, એ પછી સ્થાવર હોય કે જંગમ હોય, કોઈ પણ પ્રકારની હોય, તો એ જે વારસામાં આપણને પેઢી દર પેઢી જે કંઈ મળે છે એને કહેવામાં આવે છે ભૌતિક વારસો. હવે એની વ્યાખ્યા લઈએ આપણે, ભૌતિક વારસો કોને કહેવાય, સોરી સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, તો એની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસામાં માનવી પોતાની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય, આ ઉપરાંત એની સાથે સંબંધિત જે કાંઈ નિપુણતા છે એ જે હાંસલ કરે એટલે કે મેળવે તો તેને કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની આ આપણી સામાજિક વિજ્ઞાન સ્વરૂપની વ્યાખ્યા છે. માણસ પોતાની બુદ્ધિ દ્વારા જે કાંઈ પ્રાપ્ત કરે એને જીવનની અંદર ઉતારે તો એ બધી બાબતોનો આપણે સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર કરીએ છીએ, કે પછી શક્તિ હોય, કલા હોય, એની કૌશલ્ય હોય, એ સ્વરૂપ બધી બાબતો એ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. ત્યાર પછી ભારતની કુલ 64 કલાઓ જુદી જુદી આપણી પ્રાચીન જે ગ્રંથો છે તેની અંદર અલગ અલગ પ્રકારની એવી 64 કલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ કલાઓ એ લગભગ કોઈ પણ એક કલા દરેક વ્યક્તિની અંદર પડેલી હોય છે. એ કલાને જો ખીલવવામાં આવે તો માનવી છે એ આગળ વધી શકે છે. તો 64 કલાઓની અંદર જળતર કામ, ભરતકામ, વણાટ, ભરતગૂંથણ, ત્યાર પછી અકીકામ, ધાતુકામ, રસાયણ વિદ્યા, હસ્તને લગતી બધી માટીકામ છે, આ બધી કલાઓ છે. લલિત કલાઓમાં સંગીત, નૃત્ય, બરાબર, હાસ્ય, રુદ્ર એટલે રૂપ, રુદન સ્વરૂપની અંદર તો આ કલાઓ છે. એ બધી જ 64 પ્રકારની કલાઓનો સમાવેશ આપણા ગ્રંથોની અંદર કરવામાં આવેલો છે. એટલે ભારતના સાંસ્કૃતિક વારસા સમાન એ વિશ્વની અંદર આ કલાઓને આકર્ષિત થઈ અને દેશ વિદેશની અંદર બધી જ વ્યક્તિઓ આનાથી વધુમાં વધુ પ્રભાવિત થઈ એટલે આ કલાઓ છે એ કલાઓને અપનાવતી થઈ. ભારત સરકારે આ આપણી જે કલાઓ છે એ કલાઓની વિવિધતા છે એને મહત્ત્વ આપવા માટે 21મી સદીના શરૂઆતની કહી શકાય એવી મહત્ત્વની ઘટના એટલે યોગ દિવસ 21મી જૂનને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. જે આપણે હમણાં જ ઉજવ્યો, ભારતને દુનિયાના મોટાભાગના દેશો એવા છે કે જે યોગથી આકર્ષાયા છે. આપણે ભારતમાં યોગ થતા જ હોય છે, પણ દેશ વિદેશ દુનિયાની અંદર પણ આ આપણી જે સાંસ્કૃતિક કલા છે એને સ્વીકારવામાં આવી છે. એ
આપણા સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ દર્શાવે છે. હવે આ જે જુદી જુદી પ્રકારની નાની મોટી કલાઓ છે, એ કલાઓની અંદર પહેલી વાત કરીએ માટીકામ કલા. તો માટીકામ કલા એટલે માણસ જન્મથી મૃત્યુ પર્યંત, મૃત્યુ પામે ત્યાં સુધી આજુબાજુ એકબીજા સાથે જોડાયેલા છે, પરસ્પર લંબનથી જોડાયેલા છે. એટલે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સમયથી સંબંધ રહેલો છે. જન્મી માટીમાં, મૃત્યુ પામી માટીમાં, અને એની વચ્ચે જે જીવન પસાર કરે ને એ માટીની ઉપર રહીને જ પસાર કરે છે. એટલે માટી સાથે માનવનો નાતો એ વર્ષોથી રહેલો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા છે એ માટી સાથે જોડાયેલી છે. ધાતુકામ પહેલાં માટીના મોટાભાગે રમકડાઓ બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત નાના મોટા ઘડાઓ, કુલડીઓ, કોડિયાઓ, દાખલા તરીકે દીવો કરીએ કોડિયાઓ, ત્યાર પછી હાંડલા, એટલે મોટા પ્રકારના જે ધાતુના અત્યારે આપણે બનાવીએ છીએ એના કરતાં થોડીક મોટી સાઇઝના માટીના ચૂલાઓ છે, એ જે પણ આજે ગામડાઓની અંદર ઉપયોગ કરીએ છીએ આવા પ્રકારના માટીના ચૂલાઓ છે. વિવિધ પ્રકારની અનાજ ભરવા માટેની જે કોઠીઓ છે, હજી પણ મોટા ગામડાઓ છે ત્યાં આ પ્રકારની અનાજ ભરવા માટેની કોઠીઓ છે એ માટીની બનાવવામાં આવે છે. તો આવા વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે એનો ઉપયોગ આપણે એ માટી કામ સાથે જોડાયેલા છે. એ વસ્તુ જ એમ બતાવે છે કે ભારત માટીનો પ્રાચીન સમયથી ઉપયોગ કરતો આવ્યો છે અને માટી સાથે પોતાનું જીવન પસાર કરે છે. એટલે આ માટી કામ કલા છે એમાં પ્રાચીન સમયથી ભારતની ગણના થયેલી જોવા મળે છે. ત્યાર પછી લઈએ ઘરની દિવાલોમાં માટી લીંપણનો ઉપયોગ થતો હતો. પ્રાચીન સમયમાં તમે જો સિમેન્ટની એનો ઉપયોગ ખૂબ ઓછો થતો હતો. કાચું ઘર હોય તો દિવાલો પથ્થરો ઉપર હોય એની ઉપર ચૂનો અને માટીનું મિશ્રણ કરી અને લીંપણ કરવામાં આવતું. આપણે દેશી ભાષામાં કહીએ તો જે કાચું મકાન હોય ને ત્યાં માટી દ્વારા જે લીંપણ કરવામાં આવે એને કે ગાર કરી એવું બોલીએ છીએ. તો એ લીંપણ છે એ પણ માટીમાંથી બનાવવામાં આવતી હોય છે. ત્યાર પછી વિવિધ પ્રકારના પાણીના વાસણો છે, દૂધ, દહીં, છાશ, ઘી, આ વિવિધ પ્રકારની વસ્તુઓ છે એ ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પાત્રો એટલે વાસણો એ બધા જ માટીના હતા. આજે પણ હજી આપણે એમ કહીએ છીએ કે કોઈ છાશ હોય તો એ માટીને કોઈ ઘડો હોય ને એની અંદર બદલવામાં આવે છે. પછી આપણો ગોળો છે તો આજ પર્યંત આપણે ગોળાનું પાણી પીએ તો એનું મહત્ત્વ દર્શાવે છે કે ભારત એના પહેલાંથી આ માટી સાથે જોડાયેલો છે. આવા પ્રકારના કેટલાક ઉત્તમ ઉદાહરણો પ્રાચીન સમયની ચીજ વસ્તુઓ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે. દાખલા તરીકે લોથલ અને મોહેજોદડો, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ વખતના હડપ્પીય સંસ્કૃતિને કહેવાતી હડપ્પીય સંસ્કૃતિના સમયે ખોદકામ કરતા આવા પ્રકારની વિવિધ વસ્તુઓ મળી આવેલી. દાખલા તરીકે પવાલીઓ છે, ત્યાર પછી માટીની બરણીઓ છે, માટીના કપ રકાબી છે, કપ તો કદાચ નહીં હોય પણ રકાબીઓ છે એનો ઉપયોગ થતો હતો. એટલે આ બધી વસ્તુઓ એવી હતી કે જે પ્રાચીન સમયથી ભારતમાં માટીનો સતત અને સખત ઉપયોગ થતો આવ્યો છે. એનું ઉત્તમ ઉદાહરણ લેવું હોય તો માટી સાથે જે ભારતનો માનવનો સંબંધ છે એમાં કુંભારનો ચાકળો, જે આજે કદાચ એનું માત્રા કે પ્રમાણ ઘટી ગયું છે ગામડાની, એને બદલે મશીનરી આવી ગઈ, એ ચાકળો ફેરવી અને એની ઉપરથી આ બધી જ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. તો ચાકળો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે. આ પહેલું એને ગોળ ગોળ ફેરવવામાં આવે, પછી એને જેવો ઘાટ આપવું હોય એવો ઘાટ આપી અને એ વાસણ કે પાત્ર બનાવવામાં આવતું. તે શું છે તો માટી સાથે માનવનો પ્રાચીન સમયનો સંબંધ. એટલે કોઈ પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય કે ભારતનું પ્રથમ યંત્ર કયું, તો આપણે યાદ રાખવાનું કે કુંભારનો જે ચાકળો છે ને ગોળ ફેરવા આવ્યો એ પ્રથમ યંત્ર ગણવામાં આવે છે. ત્યાર પછી આ જે માટી છે એ માટી સાથે સંકળાયેલી જે બાબત છે એની વાત કરીએ તો રાજસ્થાનની અંદર આવા પ્રકારની માટી આવેલી છે જે કાચી માટી અને
કાચી માટીમાંથી પકવેલા જે વાસણો છે એ વાસણના ઉત્પાદન માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. એટલે કાચી અને પકવેલી જે માટી છે ને એમાંથી પાત્ર બને છે એને કહેવામાં આવે છે ટેરાકોટા. ટેરાકોટા સ્વરૂપની માટી છે એ સૌથી વધુ રાજસ્થાનમાંથી આપણે પ્રાપ્ત થાય છે. એટલે તેના પ્રાચીન સમયના અવશેષો એટલે કે પાત્રો છે એ આપણે મળી આવ્યા છે. અને જેના અવશેષો એક નાગાર્જુન કોંડાનો સ્વરૂપ આંધ્રપ્રદેશની અંદરથી મળી આવેલ છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર આવેલ લાંગણસ, તો લાંગણસ ખાતે ખોદકામ કરતા આવા માટીના જુદા જુદા પાત્રો વાસણો મળી આવેલા છે. એ જ એમ બતાવે છે કે ભારત પ્રાચીન સમયથી માટી સાથે જોડાયેલો છે. તો આ થઈ માટીકામ કલાની વાત. એવી જ બીજી વાત કરીએ તો વણાટ કલા. વણાટ એટલે વણવું, ઋણી પૂર્ણિમાથી તાંતણા ખેંચવા અને તેની સાથે તેમને એકબીજા ઉપર વળ ચડાવી દેવા. એ વળ ચડાવી એકબીજાની પકડ મારે એટલે ઢીલાનો થાય એ રીતે જોડી લાંબો જે દોરી સ્વરૂપનો તાર તૈયાર કરવામાં આવે છે ગૂંથતા ગૂંથતા, એને કહેવામાં આવે છે કાતણ. આ કલાને શું કહેવાય? કાતણ. અને ગાંધીજીએ એ સમયગાળા દરમિયાન, આઝાદીના સમયગાળા દરમિયાન સૌથી વધુમાં વધુ એ કાતણ વણાટને મહત્ત્વ આપેલી, સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે, સ્વદેશી આંદોલનને આગળ ધપાવવા માટે અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવા માટે ગાંધીજીએ તેને વધુ મહત્ત્વ આપેલું છે. ત્યાર પછી લઈએ આ વણાટ કલા છે એ આજે ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ વધુ ફેલાયેલી છે કે જોવા મળે છે. એની અંદર પહેલું લઈએ હાથ વણાટ. તો હાથથી જે વસ્તુઓ બનાવવામાં આવે છે, ભરત ગૂંથણ છે, માટીકામ કલા એ લઈ શકાય હાથથી હસ્ત. ત્યાર પછી મોતીકામ છે, પછી જળતર કામ છે, આ બધી કલાઓ લઈ શકીએ. પણ હાથ વણાટની જ્યારે વાત કરતા હોય ત્યારે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રે જાણીતું હતું. વસ્ત્રની અંદર તમે કયો એ પ્રકારની કલા બનાવી આપતા હતા, કેવા કારીગરો હતા ભારતના કારીગરો એ સમયગાળા દરમિયાન પ્રાચીન સમયમાં જે જાણીતા હતા, એના ઉદાહરણો લઈએ તો ઢાકાની મલમલનો તાકો એક દિવાસળીની નાની એવી પેટી હોય એ પેટીમાં સમાઈ જતા હોય એવા પ્રકારના બનાવી શકતા હતા. હવે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે નાનો એવો મોટો તાકો કાંઈ દિવાસળીની આવડી પેટીમાં સમાઈ જાય, છતાંય આપણા કારીગરો આવા પ્રકારના હતા જે મલમલ કે મખમલ પ્રકારનો એ તાકો બનાવી આપતા હતા. એ જ તાકો પાછો સાડી જે એમાંથી બનાવવામાં આવેલી છે, એ સાડી એક વીંટીમાંથી પસાર થઈ જતી હતી. એને એક વીંટીમાંથી પસાર કરવામાં આવે તો એટલી બારીક ને મુલાયમ હોય કે આખી સાડી નાની એવી વીંટીમાંથી પસાર થઈ શકતી હતી. આ ઉપરાંત ભારતની અંદર કશ્મીરના ગાલીજા, પાટણના પટોળા, કાંજીવરમ અને બનારસની સાડી એ દેશ વિદેશની અંદર પ્રસિદ્ધ હતી. આ ઉપરાંત રાજસ્થાનની બાંધણીઓ, જુદા જુદા પ્રકારની બાંધણીઓ છે એમાં જેતપુર, જામનગર, ત્યાર પછી આપણે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વઢવાણ, આ બધા એવા સ્થળો છે કે ત્યાં આજે પણ બાંધણી માટે આ ઉદ્યોગ વધુને વધુ વિકાસ પામેલો છે. એટલે હાથ વણાટની અંદર દેશ વિદેશની અંદર ભારત વણાટ કામની અંદર પ્રસિદ્ધિ પામેલો છે. વણાટ કામની જ્યારે વાત આવે ત્યારે સૌ પ્રથમ આપણે ગુજરાતની અંદર ડોક્યું કરવું પડે અને એની અંદર સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ, અને સિદ્ધરાજ જયસિંહે જે વધુ આ કલાને મહત્ત્વ આપેલું એટલે સોલંકી યુગના વર્ષને સુવર્ણકાળ ગણવામાં આવે છે. એટલે સુવર્ણકાળ દરમિયાન પાટણની અંદર આ સિદ્ધરાજ જયસિંહે વિદેશમાંથી સાળવીઓ એટલે એના કારીગરો બોલાવી અને ગુજરાતની અંદર વસાવ્યા હતા. પાટણની અંદર જે વસ્તુ બનતી હતી એ હતું પટોળા. પટોળા જગતભરની અંદર પાટણ શહેરના પ્રખ્યાત હતા. એટલે જ ઓલી ગુજરાતી લોકગીત બન્યું કે પાટણથી પટોળા મોકલાવ્યો, એ રહ્યું ને, એ આ પટોળા સાથે સંકળાયેલું છે.
પાટણનો આ હુનર આશરે 850 વર્ષ જૂનો કે પ્રાચીન હોવાનું મનાય છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને બેવડ ઇકતના નામથી ઓળખવામાં આવે છે. બેવડ ઇક્ત એટલે બંને બાજુ, બેવડ એટલે બંને બાજુ, ઇક્ત એટલે વણાટ, જેમાં બંને બાજુએ એક જ ભાગ દેખાતી હોય, બંને બાજુ એ સાડી પહેરી શકાય, તે વર્ષો સુધી ટકે છે અને એનો રંગ પણ જતો નથી. એટલે આપણે ત્યાં કહેવત છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આ ભાત એવી હોય કે એનો રંગ પણ જતો નથી લાંબા સમય સુધી, એ ઝડપથી તૂટતી પણ નથી અને બંને બાજુ આ પટોળાને પહેરી શકાય છે. સામાન્યથી માંડીને લાખોની કિંમતની અંદર આ પટોળા આજે ભારતની અંદર બનાવવામાં આવે છે. એ કલા આખા ભારતની અંદર પ્રસિદ્ધિ પામેલી છે. આજે પણ આ કલા, આપણે આ સ્થાનિક સુરેન્દ્રનગર જિલ્લાની જ વાત કરીએ તો મોટાભાગના ગામડાઓની અંદર આ કલા વિકાસ પામેલી છે.